હેલો, કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો. માયસેલ્ફ હર્ષાવસી, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોશું સ્ટાન્ડર્ડ 10 મેથ્સ ચેપ્ટર 5 સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણીનો પાર્ટ 15 જોઈશું. ઓકે, આજે આપણે જોઈશું 5.3 નો ક્વેશ્ચન નંબર 1. નીચે આપેલ સમાંતર શ્રેણી માટે માંગ્યા પ્રમાણે સરવાળો શોધો. ઓકે, સરવાળો શોધો મતલબ n પદોના સરવાળાનું સૂત્ર છે Sn is equal to Sn મતલબ n પદોનો સરવાળો. Sn is equal to n by 2 2a plus n minus 1 into d નોટ ડાઉન કરી લો. અને જ્યારે લાસ્ટ પદ આપેલું હોય ત્યારે Sn is equal to આપણે મૂકી શકો, પણ લાસ્ટ પદ આપેલું હોય ત્યારે શોર્ટમાં n by 2 a plus l. ઓકે, નોટ ડાઉન કરી લો. હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 1, 5.3 નો ક્વેશ્ચન નંબર 1. 2, 7, 12, 10 પદ સુધી મતલબ 10 પદોનો આપણે સરવાળો કરવાનો છે. તો n પદોના સરવાળાનું સૂત્ર છે જેનો આપણે યુઝ કરીશું. ઓકે, નોટ ડાઉન થઈ ગયું, જોઈ લઈએ. ચાલો સૌથી પહેલા આપણે જોવાનું કે આ જે શ્રેણી આપેલી છે તેમાં a એટલે કે પ્રથમ પદ કયું છે, 2 છે. d મતલબ બીજું પદ માઇનસ a2 માઇનસ a1, બીજું પદ માઇનસ પ્રથમ પદ. 7 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 5. 10 પદ સુધી છે મતલબ 10 એ અંતિમ પદ નથી, તમને 10 પદ સુધી મતલબ આ પહેલું બીજું ત્રીજું એવા 10 પદો આપેલા છે, માટે n 10 છે. n ઇઝ ઇક્વલ ટુ 10 અને s10 શોધવાનું છે. 10 પદોનો સરવાળો તમારે શોધવાનો છે s10. ઓકે, જોઈ લે n માં પદ, n પદોના સરવાળાનું સૂત્ર Sn ઇઝ ઇક્વલ ટુ n બાય 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ઓકે, ચાલો n કેટલા છે, 10. 10 પદોનો સરવાળો 10 બાય 2 2 ઇન્ટુ a કેટલા છે, 2, પ્લસ 10 માઇનસ 1 ઇન્ટુ d, d કેટલા છે, 5. ઓકે, ચાલો 2 5 10 5 2 10 5, 2 2 4 પ્લસ 10 માંથી 1 જશે 9 ઇન્ટુ 5 5, 4 પ્લસ 9 5 45. ઓકે, 45 વત્તા 4 45 પ્લસ 4 49, 5 ઇન્ટુ 49, 5 9 45 5 4 5 4 20 ને 4 24 મતલબ 245. s10 મતલબ 10 પદોનો સરવાળો 245 થાય છે. કંઈ પણ તકલીફ હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવો, અને હા, અને નોટ ડાઉન કરી લો. હવે જોઈશું આપણે ક્વેશ્ચન નંબર 2. વિડીયો પોઝ કરી નોટ ડાઉન કરી લો. ઓકે, જોઈએ ક્વેશ્ચન નંબર 2. માઇનસ 37 માઇનસ 33 માઇનસ 29 માઇનસ 37 માઇનસ 33 માઇનસ 29 12 પદ સુધી ડોટ 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 12 પદ સુધી મતલબ 12 પદોનો સરવાળો આપણે શોધવાનો છે. નોટ ડાઉન થઈ ગયું હશે, જોઈ લઈએ. સૌથી 12 પદોનો સરવાળો આપણે શોધવાનો છે. પહેલું પદ એટલે એ પ્રથમ પદ માઇનસ 37, ડી ઇઝ ઇક્વલ ટુ એ ટુ માઇનસ એ વન, માઇનસ 33 માઇનસ માઇનસ 37 માઇનસ માઇનસ પ્લસ થશે, માઇનસ 33 પ્લસ 37 પ્લસ માઇનસ માઇનસ થશે, 37 માંથી 33 જશે, 4 આવશે. એન કેટલા પદો સુધી છે, આ 12 પદો છે, 12 પદ સુધી એટલે n ઇઝ ઇક્વલ ટુ 10 અને s12 તમારે 12 પદોનો સરવાળો શોધવાનો છે. ઓકે, n પદોના સરવાળાનું સૂત્ર Sn ઇઝ ઇક્વલ ટુ, હા, આપણે l a પ્લસ l પણ વાપરી શકીએ, પણ ક્યારે અંતિમ પદ આપેલું હોય ત્યારે. અહીંયા અંતિમ પદ નથી આપેલું, આ તો ખાલી કીધું છે કે 12 પદ સુધી મતલબ આવા 12 પદો છે. ઓકે, જોઈએ Sn ઇઝ ઇક્વલ ટુ n બાય 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d s12, 12 પદોનો સરવાળો s12 ઇઝ ઇક્વલ ટુ 12 બાય 2 2 ઇન્ટુ a, એ કેટલા છે, માઇનસ 37 પ્લસ n માઇનસ 1 મતલબ 12 માઇનસ 1 ઇન્ટુ 4. ઓકે, 2 6 12 6, 7 2 14 4 વધી 1 3 2 6 ને 1 7 માઇનસ 74 પ્લસ
12 माइनस 1 मतलब 11 इंटू 4 ओके 6 माइनस 74 प्लस 11 चौक 44 फरी थी माइनस प्लस माइनस थसे 74 माथी 44 जसे केटला रहेशे 4 माइनस 4 0 7 माइनस 4 3 पण मोटी संख्या नु साइन छे એટલે माइनस 30 આવશે ओके सॉरी 6 તારી 18 એટલે માઇનસ 180 આ 0 અહીંયા મૂકી દો 6 તારી 18 પ્લસ માઇનસ માઇનસ ઓકે 12 પદોના સરવાળો તમારો કેટલો આવે છે 12 પદોનો સરવાળો 180 થાય છે માઇનસ 180 ઓકે ક્લિયર નોટ ડાઉન કરી લેવો હવે જોઈશું આપણે ક્વેશ્ચન નંબર 3 નોટ અને પેન સાથે જ લઈને બેસું કંઈ પણ તકલીફ હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જણાવો અને હા જો મારો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલશો નહીં 0.6 1.72.8 100 પદ સુધી ઓકે જોઈ લઈએ 100 પદ સુધી છે પ્રથમ પદ 0.6 તો a ઇઝ ઇક્વલ ટુ 0.6 d ઇઝ ઇક્વલ ટુ a2 માઇનસ a1 મતલબ 1.7 માઇનસ 0.6 7માંથી 6 જશે 1 1માંથી 0 જશે 1 1.1 ઓકે n મતલબ કેટલા પદો છે આવા કેટલા પદો છે પહેલું બીજું ત્રીજું એવા 100 પદોનો સરવાળો આપણે શોધવાનો છે તો n is equal to 100 અને s 100 100 પદોનો સરવાળો શોધવાનો છે ઓકે s 100 ચલો n પદોના સરવાળાનું સૂત્ર s n is equal to n by 2 2a plus n minus 1 into d s 100 કેમ 100 લખીએ 100 પદ સુધી છે જેટલા પદોનો સરવાળો શોધવાનો છે તે લખી દે n બરાબર 100 છે 100 by 2 2a a કેટલા છે 0.6 તો લખી દો 0.6 પ્લસ n માઇનસ 1 n છે 100 તો લખી દઈએ 100 માઇનસ 1 ઇન્ટુ d d છે 1.1 50 દુ 100 એટલે અહીંયા લખશું 50 છ દુ 12 એટલે 1.2 પ્લસ 100 માંથી 1 જશે 99 ઇન્ટુ 1.1 ઓકે 50 1.2 પ્લસ ચલો 99 ગુણ્યા 11 1.1 મતલબ 99 99 9 9 2 18 8 વધી 1 9 ને 10 108.9 લખી દો 108.9 ઓકે આ બેનો સરવાળો કરો 9 ને 1.2 અહીંયા લઈ લો 9 10 11 1 વધી 1 8 ને 2 10 0 વધી 1 કેટલા આવ્યા 110.1 50 કૌંસમાં 110.1 ઓકે આ પોઈન્ટ જશે તો છેદમાં 10 થઈ જશે એટલે 50 ઇન્ટુ બ્રેકેટમાં લખીએ વાંધો નહીં 110 એટલે 1101 અપોન 10 કેમ કે પોઈન્ટ કાઢ નાખો આ 0 અને આ 0 જશે હવે મલ્ટિપ્લિકેશન કરી નાખો 5 એકો 5 5 ગુણ્યા 0 0 11 પંચા 55 5505 લખાઈ ગયું 5505 100 પદોનો સરવાળો 5505 થાય છે ઓકે અહીંયા પણ લખી શકો એસ 100 ઇઝ ઇક્વલ ટુ 5505 5505 નોટ ડાઉન કરી લેવો હવે ક્વેશ્ચન 1નો લાસ્ટ ક્વેશ્ચન છે એ આપણે 4 નંબરનો ક્વેશ્ચન છે 1/15 જોઈ લઈએ 11 પદ સુધી એટલે ટોટલ કેટલા પદો છે તમારા 11 પદો છે 11 પદોનો સરવાળો શોધવાનો છે
ओके, नोट डाउन થઈ ગયું હશે. વિડિયો પોઝ કરીને જાતે દાખલો ગણી શકો છો તમે, કેમ કે હવે આવડી ગયા હશે તમને. ચાલો, પ્રથમ પદ a is equal to 1 upon 15, b is equal to 1 upon 12 minus 1 upon 15. જ્યારે અપૂર્ણાંક હશે આ રીતના ત્યારે લસાઅ લેવો પડશે. છેદ સરખો કરવા માટે આપણે લસાઅ લેશું. 3 6 12, 3 5 15 માટે અને 5 વડે અને 4 વડે ગુણીશું. 12 5 60, 15 6 60. ઓકે, લસાઅ એલસીએમ કેટલો છે તમારો? 60. 5 1 5 માઇનસ 4 1 4 ના છેદમાં 60, મતલબ 1 upon 60. ઓકે, એન કેટલા પદ છે? 11 પદ સુધી માટે એન ઇઝ ઇક્વલ ટુ 11, અને એસ 11 મતલબ 11 પદોનો સરવાળો શોધવાનો છે. એન પદોના સરવાળાનું સૂત્ર છે એસ એન ઇઝ ઇક્વલ ટુ એન બાય 2 2a પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. ચાલો, એસ 11 11 પદોનો સરવાળો બરાબર 11 upon 2 2a, એ કેટલા છે? 1 upon 15 પ્લસ એન માઇનસ 1 11 માઇનસ 1 ઇન્ટુ ડી, ડી 1 upon 60. ચાલો, 11 upon 2 અહીંયા ભાગ ચાલશે નહીં, 2 ના છેદમાં 15 વત્તા 11માંથી 1 જશે એટલે 10, અહીંયા 1 ના છેદમાં 60 અને આ જશે કેટલા રહેશે? 6. 11 ના છેદમાં 2, 2 upon 15 પ્લસ 1 upon 6, 5 તારી 15, 3 2 6, 5 15 2 30 અને 6 5 5, 3 2 6, ઓકે 5 વડે ગુણશું ને, એટલે એલસીએમ કેટલો આવશે તમારો? 30. ફરીથી અહીંયા એલસીએમ લેશું, 15 2 30, 6 5 5 30, 15 અને 6 નો એલસીએમ આવશે 30. 11 બાય 2, 2 2 4 પ્લસ 5 1 5 ના છેદમાં 30 30. ઓકે, હા અહીંયા સાઈડ પર કરી નાખીએ. ઇલેવન બાય 2, 4 પ્લસ 5 મતલબ 9 upon 30, 3 તારી 9, 10 તારી 30, 3 અને 3 જશે 11 બાય 2, 11 છે 3 upon 10. ઓકે, આ બેનું મલ્ટિપ્લિકેશન થશે, અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે, 11 તારી 33 અને 10 2 20, મતલબ તમારા એસ 11 પદોનો સરવાળો તમારો 33 upon 20 આવે છે. કંઈ પણ તકલીફ હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ઓકે, અને હા, જો મારો વિડીયો ગમે તો તેને લાઇક કરો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનનું બટન દબાવવાનું ભૂલશો નહીં, કે જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહેશે. થેન્ક યુ.